ની આદર્શ સ્કૂલના કેમ્પસમાં વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો. વિદ્યાર્થીની આદર્શ સ્કૂલમાં અભ્યાસ કરતી હતી અને હોસ્ટેલમાં રહેતી હતી. મંત્રી કુંવરજી બાવળિયાની આ આદર્શ સ્કૂલ છે. વિદ્યાર્થીનીએ વૃક્ષ સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. ધોરણ 10માં અભ્યાસ કરતી આ વિદ્યાર્થીનીએ આપઘાત કરતા હવે તર્ક વિતર્ક થઈ રહ્યા છે. આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા મોહિત ભટ્ટ. મોહિત, આખરે વિદ્યાર્થીનીના આપઘાત પાછળનું કારણ જાણી શકાયું છે? જયેશ, આપઘાતનું સાચું કારણ છે તે હજુ સુધી સામે આવ્યું નથી, પરંતુ સૌથી મહત્વની વાત છે કે ગત રાત્રિનો આ બનાવ છે કે જ્યારે જે જસદણના વિછિયા નજીક આવેલી જે આદર્શ સ્કૂલ છે તેના કેમ્પસમાં કે જ્યાં ગર્લ્સ હોસ્ટેલ પણ આવેલી છે ને, હોસ્ટેલના પાછળના ભાગમાં ઝાડ પર દોરી સાથે ગળાફાંસો કરીને વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી દીધી છે. ધોરણ 10માં અભ્યાસ કરતી કાજલ નામની આ વિદ્યાર્થીની છે, તેમના દ્વારા આ ગત રાત્રિ આત્મહત્યા કરવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આજે આદર્શ સ્કૂલ છે તે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા છે તેની સ્કૂલ છે. આત્મહત્યાનું સાચું કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે. હજુ સુધી કોઈ સુસાઇડ નોટ છે તે મળી નથી. જોકે આત્મહત્યાનું કારણ શું છે તે જોવાનું સૌથી મહત્વનું રહેશે. જી જયેશ, આભાર મોહિત. તો આખરે કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાની આ આદર્શ સ્કૂલ કે જેની અંદર આ વિદ્યાર્થીની ધોરણ 10માં અભ્યાસ કરતી હતી, હોસ્ટેલમાં રહેતી હતી, કોઈ કારણોસર તેણે આપઘાત કર્યો.